सत्केवल विद्या मंदिर सहरसा, मायसेल्फ सर्जन कुमार प्रजापति फ्रॉम सत्केवल विद्या मंदिर, क्लास 11 साइंस, सब्जेक्ट फिजिक्स, यूनिट नंबर 4, टॉपिक एग्जाम्पल पार्ट नंबर 1। मित्रों अपने चैप्टर नंबर 4 समतल में गति की अंदर थियरी की चर्चा कर चुका है। तमने आना आगळना लास्ट सेशन में मैं तमने चैप्टर नंबर 5 की शुरुआत करी थी અને એને અગાઉ કીધું હતું કે આપણે જ્યારે ચેપ્ટર નંબર 4નો લાસ્ટ થિયરી એટલે કે પ્રક્ષિપ્ત ગતિ વિષયની માહિતી મેળવી ત્યારે તમને જણાવ્યું હતું કે આપણે આની પછીની જે વર્તુળ ગતિની થિયરી છે એને હમણાં રાખતા નથી અને આપણે અહીંયા આજે ચેપ્ટર નંબર 4ની અહીંયા થિયરીનું સમાપન કરીએ છીએ અને ત્યારબાદ આપણે હવે સીધું જ ચેપ્ટર નંબર 5ની એક સેશનની વાત કરીશું। એ મુજબ આપણે અગાઉના ચેપ્ટર નંબર 5ના સેશનની વાત કરી હતી, આજે चैप्टर नंबर 4ના एक्जाम्पल विषय એટલે હમણાં 2-3 સેશન તમારે ધ્યાન આપવાનું છે કે આપણે કોઈ સેશનમાં ચેપ્ટર નંબર 5ની તેમજ કોઈ સેશનની અંદર ચેપ્ટર નંબર 4ની ચર્ચા કરવાની છે। તો આજે આપણે ચેપ્ટર નંબર 4ની અંદરના બાકી રહેલા એક્ઝામ્પલ્સ વિશે વાત કરવાની છે। તો ચાલો એક્ઝામ્પલ વિશે શરૂઆત કરીએ। તો ચેપ્ટર નંબર 4ની અંદર શરૂઆતના જે એક્ઝામ્પલ જે છે એ ઘણા જ ઇઝી છે। તમે જોઈ શકો છો કે અહીંયા 4.2 નંબરનો મેં એક્ઝામ્પલ લીધો છે, 4.1 નંબરનો એક્ઝામ્પલ છે, એમાં પણ આ જ રીતના આપણે મેળવવાનું છે એટલે આપણે સીધું જ 4.2 વિશે વાત કરીશું। પ્રશ્ન બહુ ઇઝી છે એટલા માટે આપણે સીધો 4.2 લીધો છે। તમે પણ કહી શકો છો કે હા વેરી ઇઝી ક્વેશ્ચન। મિત્રો હવે આ પ્રશ્ન એ પ્રમાણે છે, એ રીતના છે પેલા સ્ટાર્ટિંગના 4 પ્રશ્નો કે આપણે એને ઇઝીલી જવાબ આપી શકીએ છીએ। તમે મિત્રો જાણો છો રાશિઓના 2 પ્રકાર છે, સદિશ રાશિ અને અદિશ રાશિ, અને આપણે એ પણ જાણીએ છીએ કે સદિશ રાશિ એટલે શું અને અદિશ રાશિ એટલે શું। તો આપણે જાણીએ છીએ કે જે રાશિને ફક્ત ને ફક્ત મૂલ્યની જરૂર પડે એના માટે દિશા ઇમ્પોર્ટન્ટ નથી તેવી રાશિને આપણે શું કહીએ છીએ, અદિશ રાશિ કહીએ છીએ। તેમજ જે રાશિને દર્શાવવા માટે દિશાની જરૂર તો પડે જ છે અને સાથે સાથે મૂલ્યની પણ જરૂર પડે છે તેવી રાશિને આપણે સદિશ રાશિઓ કહીએ છીએ। તો એવું જ કંઈક આપણે અહીંયા આગળ શરૂઆતના કેટલાક ટોપિક કેટલાક એક્ઝામ્પલની વાત કરવાની છે। એમાંનો પહેલો એક્ઝામ્પલ તમારે જાતે હોમવર્કમાં કરવાનો રહેશે। 4.2 નંબરનો જે એક્ઝામ્પલ છે એમાં આપણે પ્રશ્ન વાંચી લઈએ કે નીચે આપેલી યાદીમાંથી 2 અદિશ રાશિઓ ઓળખી બતાવો, કે આપણને અહીંયા નીચે રાશિઓ આપેલી છે એમાંથી 2 અદિશ રાશિઓ મેળવવાની રહેશે। તો મિત્રો આપણને અહીંયા કેટલીક રાશિઓ આપેલી છે, બળ, કોણીય વેગમાન, કાર્ય, વિદ્યુત પ્રવાહ, રેખીય વેગમાન, વિદ્યુત ક્ષેત્ર, સરેરાશ વેગ, ચુંબકીય ચાક માત્રા, સાપેક્ષ વેગ, આમાંથી આપણે કોઈ પણ 2 અદિશ રાશિઓ મેળવીને બતાવવાની છે। તો આમાંની આપણને જોવામાં આવે તો આપણને 2 રાશિઓ મળે જે અદિશ રાશિ છે, વ્યાખ્યા મુજબ કે એને માત્ર ને માત્ર મૂલ્યની જરૂર પડે છે, દિશાની જરૂર પડતી નથી। તો એવી રાશિ 2 છે, એમાંની પહેલી એક રાશિ છે કાર્ય અને બીજી એક રાશિ છે જે છે વિદ્યુત પ્રવાહ। કાર્ય અને વિદ્યુત પ્રવાહ શા માટે, આપણે જાણીએ કાર્ય ડબલ્યુ બરાબર એફ ઇન્ટુ ડી આવે, જેને આપણે ડિટેલ્સમાં વાત કરીશું આગળના ચેપ્ટરની અંદર। કાર્ય ડબલ્યુ બરાબર એફ ઇન્ટુ ડી, એફ એટલે કે બળ અને ડી એટલે કે સ્થાનાંતર, સ્થાનાંતર પોતે અદિશ રાશિ છે, બળ બળ બરાબર શું આવે તો એમ ઇન્ટુ એ, એમ એટલે દ્રઢ અને એ એટલે પ્રવેગ, બરાબર, જ્યાં બળ પણ પોતે અદિશ રાશિ છે। તો અહીંયા કાર્ય આપણે કઈ દિશામાં કરીએ છીએ એને તમે કહેતા ક્યાંય વાત કરવાની નથી। તો અહીંયા આપેલી આ રાશિ જે છે કાર્ય એક રાશિ છે, અદિશ રાશિ છે, એ રીતે વિદ્યુત પ્રવાહ પણ એક અદિશ રાશિ છે। હવે મિત્રો અહીં ધ્યાનથી સાંભળજો, બળ, તો બળ એફ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ એ, એટલે કે એ પ્રવેગ એ સદિશ રાશિ છે માટે બળ પણ કેવી છે, સદિશ રાશિ છે। કોણીય વેગમાન એ પણ સદિશ રાશિ છે, કાર્ય એ તરફ જોયું કે અદિશ રાશિ છે, વિદ્યુત પ્રવાહ એ પણ અદિશ રાશિ છે, રેખીય વેગમાન પી બરાબર એમ ઇન્ટુ વી, એમાં પણ વી અદિ સદિશ રાશિ હોવાને કારણે પી એટલે કે રેખીય વેગમાન પણ શું મળશે આપણને, સદિશ રાશિ મળશે। વિદ્યુત ક્ષેત્ર એના વિશે આપણે ડિટેલ્સમાં વાત કરીશું નેક્સ્ટ સ્ટાન્ડર્ડની અંદર, ઈ જે પોતે પણ એક સદિશ રાશિ છે। સરેરાશ વેગ
એ તો આપણે જાણીએ છીએ કે વેગ એ પોતે કેવો છે, સદિશ રાશિ છે, બરાબર છે. તો આ રીતે આપણને અહીંયા માત્ર ને માત્ર બે અદિશ રાશિ જોવા મળી, કાર્ય અને વિદ્યુત પ્રવાહ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈશું. કારણ સહિત જણાવો કે અદિશ તથા સદિશ રાશિઓ સાથે નીચે દર્શાવેલ કઈ પ્રક્રિયાઓ અર્થપૂર્ણ છે. એટલે કે મિત્રો, આપણને નીચે કેટલીક પ્રક્રિયાઓ આપી છે અને આ પ્રક્રિયાઓ અદિશ છે કાં તો સદિશના રૂપે આપેલી છે, અને એ પ્રક્રિયાઓ સદિશ સાથે કાં તો અદિશ સાથે કઈ રીતે અર્થપૂર્ણ છે એ આપણે બતાવવાનું છે અને સાથે સાથે કારણ પણ આપવાનું છે. તો ચાલો જોઈ લઈએ. પહેલું આપણને આપ્યું છે કે બે અદિશોનો સરવાળો, એટલે કે બે અદિશોનો સરવાળો. હવે આપેલો આપણને આ અદિશ રાશિનું એક અહીંયા પ્રક્રિયા આપી છે, શું એ પ્રક્રિયા અર્થપૂર્ણ છે? એટલે કે જો એને એ વ્યવસ્થિત યોગ્ય રીતે આપણને બધા માહિતી આપે છે કે બે અદિશો સરવાળો, તો ના, નથી આપતું. કેમ? કારણ કે બે અદિશોનો સરવાળો તો થઈ શકે, તો જ થઈ શકે કે જ્યારે તેમના પરિમાણ કેવા હોય, સમાન હોય, બરાબર છે. કે બે અદિશો હોય, બે અદિશોની વાત કરીએ આપણે, બે અદિશોનો સરવાળો ત્યારે થઈ શકે જ્યારે એના પરિમાણ કેવા હોય, સમાન હોય, અધરવાઇઝ એનો સરવાળો શક્ય છે નહીં. તો આ પહેલું જે વાક્ય છે કેવું છે? અર્થપૂર્ણ છે નહીં. બીજું કે સમાન પરિમાણના એક સદિશ અને એક અદિશનો સરવાળો, એટલે કે બંનેના પરિમાણ કેવા છે? સમાન છે. એક અદિશ રાશિ છે, એક સદિશ મૂલ્ય છે, બંનેના પરિમાણ કેવા છે? સરખા છે. તો શું એમનો સરવાળો શક્ય છે? ના. એક સદિશ સાથે એક અદિશનો સરવાળો થઈ શકે નહીં. આપણે સદિશોનો અદિશ સરવાળો જોયો છે, પરંતુ બે એક સદિશ સાથે એક અદિશ સરવાળો એવો પોસિબલ છે નહીં. તો અહીંયા આ વાક્ય કેવું છે? ખોટું છે. ત્રીજું, એક સદિશનો એક અદિશ સાથે ગુણાકાર. ચલો, એક સદિશ રાશિનો એક અદિશ સાથે શું ગુણાકાર શક્ય છે? તો હા, કે અદિશ રાશિ એ સદિશ રાશિ સાથે ગુણાકાર થઈ શકે છે, બરાબર. કેવી રીતે? તો આપણે અગાઉ કંઈક એક્ઝામ્પલ જોયા, આપણે આપણે જોયું હતું, તમને એક્ઝામ્પલ નીચે પણ આપી શકું છું. જુઓ કે બળ એફ બરાબર એમ ઇન્ટુ એ, એમાં એમ એટલે દ્રઢ છે જે અદિશ રાશિ છે, પરંતુ એ શું છે? પ્રવેગ, જે કેવો છે? સદિશ રાશિ છે. અહીં જુઓ, અદિશ રાશિનો સદિશ રાશિ સાથે શું થશે? ગુણાકાર શક્ય છે. માટે આ વાક્ય કેવું છે? અર્થપૂર્ણ છે. આવા તમે દ્રઢ, આ આપણે જે રીતના બળનું એક્ઝામ્પલ આપ્યું, એ રીતે તમે બીજા પણ એક્ઝામ્પલ આપી શકો છો. એ રીતના પી બરાબર એમ ઇન્ટુ વી, બરાબર. એમ ઇન્ટુ વીમાં એમ દ્રઢ એ અદિશ રાશિ છે, વી વેગ, વી એ સદિશ રાશિ છે. તો યસ, આ વાક્ય કેવું છે? અર્થપૂર્ણ છે. નેક્સ્ટ, બે અદિશોનો ગુણાકાર. બે અદિશો લઈએ અને એનો ગુણાકાર થાય. હા, આપણે આપણે ભણી ગયા આગળ કે બે અદિશોનો ગુણાકાર કરીએ તો આપણને કંઈક નવી રાશિ જોવા મળે, બરાબર. તો હા, બે અદિશોનો ગુણાકાર કરવાથી પરિણામી રાશિ કંઈ મળશે? અદિશ મળે છે. હું તમને એક્ઝામ્પલ આપું કે પાવર પી છે, એને આપણે ટી વડે ગુણીએ, બરાબર. તો મળતી ભૌતિક રાશિ શું મળશે? કાર્ય મળશે. કાર્ય પોતે કેવું છે? પાછું અદિશ રાશિ. આપણે ઉપર કીધું કાર્ય કેવું છે? અદિશ રાશિ. કારણ કે પાવર પી એ પોતે અદિશ રાશિ છે, સમય ટી એ પણ અદિશ રાશિ છે. તો બે અદિશ રાશિનો આપણે ગુણાકાર કર્યો તો આપણને કઈ રાશિ મળી? અદિશ રાશિ મળે છે. તો હા, આ વાક્ય કેવું છે? અર્થપૂર્ણ છે. કે બે અદિશનો ગુણાકાર કરવામાં આવે તો આપણને શું મળે છે? અદિશ રાશિ મળે છે. વાક્ય અર્થપૂર્ણ થાય છે ને. બે સદિશોનો સરવાળો, તો શું બે સદિશો સરવાળો થઈ શકે? ના. ગમે તે પરિમાણ ધરાવતા બે સદિશોનો સરવાળો થઈ શકે નહીં. પરિમાણ સમાન હોય તો થઈ શકે, આપણે પણ એવું કંઈ આપણે કંઈ મેન્શન કર્યું નથી. આ વાત આપણે તમે સાહેબ તમારે પ્રશ્ન છોકરાઓ પ્રશ્ન પૂછો કે સાહેબ આપણે તો બે સદિશો સરવાળોની ઘણી બધી રીતો જોઈ, જેવી કે ત્રિકોણની રીત, જેવી કે સબાચરની રીત, જેવી કે પછી શીર્ષપૂછની રીત, જેવી કે આલેખની રીત, જેવી રીતે બૈજિક રીત, બરાબર. પણ મિત્રો, આપણને અહીંયા આગળ એવું નથી કીધું કે બે સદિશોના મૂલ્ય કેવા છે? સમાન છે. જેવું મેન્શન કર્યું હોત કે બે સદિશોના સરવાળાના મૂલ્ય કેવા હોય? સમાન હોય. બે સદિશો એવા હોય કે જેનું મૂલ્ય સમાન છે અને એમનો સરવાળો કરવો હોય તો હા, તો એ વસ્તુ સાચી હતી. પરંતુ અહીંયા આપણને પરિમાણની ક્યાંય વાત કરી નથી. તો ના, ગમે તેવા પરિમાણ ધરાવતા બે સદિશોના સરવાળો થઈ શકે, એટલે આપણે આન્સર હા પણ કહી શકીએ, ના પણ કહી શકીએ. કારણ કે આપણને એવું પણ નથી કીધું કે અહીંયા પરિમાણ અલગ અલગ છે, રાઈટ. આપણે બેઝિક ફંડા રીતે વાત કરીએ તો આપણે શું કહી શકીએ કે બે, જો બે ના ગમે તે પરિમાણ ધરાવતા બેઝિક બે સદિશોનો સરવાળો થઈ શકે નહીં. જો બે જેમના પરિમાણ સમાન હોય તો તેવા સદિશોનો આપણે સરવાળો કરી શકીએ છીએ, બરાબર છે. ચલો લાસ્ટ ઉપર જઈએ. એફ, કે એક સદિશના ઘટકનો તે જ સદિશ સાથે સરવાળો, એટલે કે એક સદિશ હોય અને એનો જ કોઈ ઘટક લઈએ તો તેનો તે સદિશના જ સાથે સરવાળો શક્ય છે? ના. તો સદિશના ઘટકને તે સદિશમાં ઉમેરી શકાય નહીં. મતલબ ધારો કે મારો કોઈ સદિશ એ છે, હવે એનો કોઈ ઘટક શું લઉં છું? એ એક્સ આઈ લઉં છું. તો હવે એ એક્સ આઈ ઘટકને સદિશ એ સાથે આપણે સરવાળો કરી શકતા નથી, એ વસ્તુ ખોટી છે.
તો અહીંયા આપણે આ વાત કરી, કારણ કે તે સદિશો ઘટક પોતે કેવો હોય, અદિશ રાશિ હોય છે, બરાબર? એટલે કે આપણે એક સદિશનો તેના ઘટક સાથે સરવાળો કરી શકતા નથી. ચલો, તો આ બધા આઈડિયાઝ આપણે અહીંયા આગળ વાત કરી, આઈડિયાઝ વિશે તમને ખ્યાલ આવી ગયો. ઓકે, નેક્સ્ટ ઉપર જઈએ કે આપણને હવે સીધા 4.5 બી ઉપર જઈએ છીએ. આપણે ઉપર જે વાત કરી એવા કેટલાક નીચે તમને એક્ઝામ્પલ આપેલા છે, તમારે સમજવાના છે, જાતે ટ્રાય કરવાના છે, બરાબર છે? જો ના ફાવે તો નોટ ડાઉન રાખજો, હું તમને પછી કરાવી દઈશ. નેક્સ્ટ, પ્રત્યેક કથનને ધ્યાનપૂર્વક વાંચવાનું છે અને કારણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું છે. એમાં આપણે એવું એ આપણને કથન એવું કીધું છે કે કોઈ સદિશનો દરેક ઘટક, ધ્યાનથી સાંભળજો, કોઈ સદિશ, હવે સદિશ તો પોતે સદિશ રાશિ છે અને એનો ઘટક એવો હોય અદિશ રાશિ હોય, કોઈ સદિશનો દરેક ઘટક હંમેશા અદિશ જ હોય. હા, એ તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ સદિશનો ઘટક એવો હોય હંમેશા અદિશ જ રાશિ હોય, રાઈટ? એ તો હા, સદિશનો પ્રત્યેક ઘટક હંમેશા કેવો હોય છે, અદિશ રાશિ હોય. અદિશ રાશિ નહીં બોલીએ, અદિશ હોય છે એવું બોલીશું. રાશિ થઈ ગઈ, એક અલગ રાશિ થઈ ગઈ. એટલે તો તમારે યાદ રાખવાનું છે, કોઈ પણ સદિશનો ઘટકની વાત કરીએ તો ઘટક હંમેશા, કોઈ પણ સદિશનો ઘટક હંમેશા કેવો હોય, અદિશ જ હોય, રાઈટ? તો આ કથન કેવું છે, સાચું છે. હવે જુઓ, એક થોડો આપણે જે અગાઉ સરવાળાની રીત, ત્રિકોણની રીત જોઈ ગયા છે, એના પરથી આપણે અહીંયા નેક્સ્ટ એક્ઝામ્પલ પર થોડો લાંબો છે, એ આપણે અલગ અલગ સેશનમાં વાત કરીશું. ધ્યાનથી જોવાનું છે તમે બધાએ. ચલો, ધ્યાન આપીશું કે આપણને નીચે કહ્યું છે કે નીચે દર્શાવેલ અસમતાઓ ભૌમિતિક કે અન્ય કોઈ રીતે સાબિત કરો. આપણને એક અસમતાઓ આપેલી છે જેને આપણે ભૌમિતિક રીતે કાં તો કોઈ બીજી રીતે આપણે એને શું કહીશું, સોલ્વ આઉટ કરવાની રહેશે. તો મિત્રો, આપણને પાસે અહીં તમે જે શું કહો છો કે આપણા પ્રશ્નની અંદર એ વત્તા બી છે, એ વત્તા બી છે, એ માઇનસ બી છે, એ માઇનસ બી છે, અને પર્ટિક્યુલરલી એ અને બી આપેલા છે, રાઈટ? તો આપણે મતલબ કે મારે અહીંયા એક એ જોઈશે સદિશ, બીજો સદિશ બી જોઈશે, ખબર પડી ગઈ. ત્યારબાદ મારે આ બે સદિશ સદિશ શું કરવું પડશે, સરવાળો બતાવવો પડશે આ રીતે, અને શું કરવું પડશે, માઇનસ, એટલે બાદ બાકી બતાવી પડશે. આટલું મારે આકૃતિમાં દોરવું પડે જેથી હું આ બધું સોલ્વ કરી શકું. જો હું પ્રશ્ન ઉપરથી જ આન્સર તરફ જઈ રહ્યો છું, ચલો પહેલાંમાં શું જોઈશે, બે સદિશ જોઈશે, એ અને બી. દેખાવે છે, ધારો કે બિંદુ ઓ થી હું પ્રારંભ કરું છું તો આને શું કહેવાય, પૂંછ કહેવાય, અને બિંદુ પી પાસે એક રેખા દોરું છું જેનું શીર્ષ આવે છે, તો આ રેખા મને શું બતાવશે, ઓપી રેખા શું બતાવશે, સદિશ એ બતાવે છે. જો હું વર્ણપણ કરતો જાઉં છું આ જ રીતે, હવે શું કરીશું, બિંદુ પી ના એટલે બિંદુ પી ના શીર્ષ ભાગથી એક બીજી રેખા દોરતા જ્યાં તેનું શું હશે, પૂંછ હશે, અને ત્યાંથી કોઈ બિંદુ ક્યુ પાસે એ રેખાને પૂર્ણ કરવામાં આવે, ત્યાં સદિશ શું મળશે, મને સદિશ બી જોવા મળે છે. જો વર્ણન કરું છું, હવે સદિશ, સોરી, બિંદુ ઓ ના બિંદુ ઓ થી બિંદુ ક્યુ ને એક રેખા વડે જોડી દેવામાં આવે તો મને આ શું બતાવે છે, આખી રેખા છે કોના બરાબર છે, આના અને આના બરાબર છે. હવે આ અને આના બરાબર એટલે આ શું છે, એ છે, આ શું છે, બી. તો આના બરાબર થઈ ને, એટલે કે એ વત્તા બી મળશે, એટલે કે આ સરવાળો તો મળશે મને એ વત્તા બી. અને આપણે આને શોર્ટમાં શું કહેતા હતા, મેં જ્યારે આપણે ત્રિકોણની રીત બતાવી હતી કહ્યું હતું કે જે ટોટલ આપણને આપે અને આપણે કોઈ સિમ્બોલ આપે, શું આપે, તો પરિણામી સદિશ, અને શું કહેવાય, સદિશ આર. સદિશ આર બરાબર એ વત્તા સદિશ બી સદિશ, રાઈટ? ઓકે, ચલો, વેરી ગુડ. હવે આગળ વાત કરીએ તો આપણે અહીંયા કહી શકીએ કે અહીંયા આગળ સદિશ એ અને સદિશ બી બતાવેલો છે, જે અનુક્રમે ઓપી અને પીક્યુ રૂપે દર્શાવેલો છે, અને આ બંને દ્વારા મળતો પરિણામી સદિશ, પરિણામી સદિશ કોણ, સદિશ આર, જે આપણે આર રાખ્યો નથી પણ મગજમાં યાદ રાખીશું, અને એ આપણને શું મળે છે, ઓક્યુ જોવા મળે છે. દેટ મીન્સ કે ઓક્યુ બરાબર શું મળ્યું મને, એ વત્તા બી મળ્યું, ઓપી બરાબર શું મળ્યું, સદિશ એ મળ્યો, અને સદિશ પીક્યુ બરાબર શું મળ્યું, સદિશ બી જોવા મળે છે, રાઈટ? તમે તો ધ્યાનથી સાંભળજો અહીંયા આગળ. ચલો, હવે આ શું છે, એ છે, ખ્યાલ આવે છે, આ એ છે, અને આ બી તો અહીં આટલો છે, પરંતુ આનો ઉલટો બી ક્યાં થાય, અહીંયા થાય, તો ઉલટો થયો ને, ઉલટો થયો, શું લખ્યું મેં આગળ, માઇનસ બી લખ્યું. ચલો, ગોટ ઇટ? અને એનથી એક એના ભાગથી મને એક નવો સદિશ મળ્યો, બરાબર છે, અથવા નવી એક મૂલ્ય મળ્યું, જેને આપણે પરિણામી સદિશ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા શું છે, એ વત્તા માઇનસ બી, શું મળશે, એ માઇનસ બી. ચલો, ઓ આર શું મળ્યો, એ માઇનસ બી, પછી લખીએ કે ઓપી બરાબર સોલ એ, પી આર બરાબર માઇનસ બી, તો ઓ આર શું મળશે, એ માઇનસ બી મળશે. હવે મિત્રો, ધ્યાન આપો, મારી પાસે જે પહેલી કન્ડિશન છે આપણને જે એક્ઝામ્પલમાં આપી છે શું છે, તો સદિશ એ વત્તા સદિશ બી માનાંકમાં લેઝર ઇક્વલ ટુ સદિશ એ વત્તા સદિશ બી, આવું સાબિત આપણે કરવાનું છે. એટલે કે આનું મૂલ્ય જે છે એ બંને મૂલ્ય કેવું છે, નાનું છે, એવું આપણે બતાવવાનું છે, રાઈટ? તો આપણે, ચલો, આપણે જાણીએ છીએ કે ત્રિકોણની એક બાજુની લંબાઈ એ બીજી બે બાજુની લંબાઈના સરવાળા કરતાં કેવી હોય છે, હંમેશા ઓછી હોય છે.
આપણે જાણીએ છીએ કે ત્રીજી એક બાજુની લંબાઈ મળશે એ બીજી બે બાજુની લંબાઈ સરળતા થકી મળશે, હંમેશા ઓછી જ હોય છે, રાઈટ? એવું આપણે સાબિતી આપવાની છે કે આ ત્રિકોણની બે બાજુની લંબાઈ સરવાળા કરતાં, એટલે કે ત્રિકોણની એક બાજુની લંબાઈ એ બીજી બે બાજુની લંબાઈ કરતાં કેવી હોય છે? નાની હોય છે, ઓછી હોય છે. હવે ત્રિકોણ ઓ પી ક્યુ, કારણ કે આપણે એ વત્તા બીને કરવાની છે, તો ત્રિકોણ ઓ પી ક્યુ આ આપણે ત્રિકોણની વાત કરવી પડશે. જો આ બે બાજુની લંબાઈ સરવાળો કરીએ, એની લંબાઈ આના કરતાં કેવી હોય છે? વધારે હોય છે, ઊંધું બોલે આપણે, બરાબર છે? લાઈન કરતાં તો ભાઈ ઓ પી ક્યુમાં સમજી શકો છો કે ઓ ક્યુ જે છે, ઓ ક્યુ એ ઓ ક્યુ ઇઝ અ લેસ દેન શું બનશે? ઓપી વત્તા પી ક્યુ, એટલે કે આની લંબાઈ એ આના અને આના સરવાળા કરતાં કેવી છે? નાની છે. તો જો ઓળખી શકાય, ઓ ક્યુ ઇઝ લેસ દેન ઓપી વત્તા પી ક્યુ સદીશ. ચલો હવે ઓ ક્યુ આપણે શું કહ્યું છે? સદીશ એ વત્તા સદીશ બી લેસ દેન. ચલો ઓપી આપણે શું કહ્યું છે? સદીશ એ. અને પી ક્યુ આપણે શું કહ્યું છે? સદીશ બી કહ્યું છે. ચલો સમાચાર નંબર એક મળી જશે અહીંયા એવી રીતે. ઓકે, હવે શું કહ્યું છે કે જો બંને સદીશો એ અને બી એક જ દિશામાં હોય, એટલે કે સદીશ એ અને સદીશ બી બંને કેવા હોય? એક જ દિશાના હોય, તો તેની સાથે ખૂણો થીટા કેવો મળશે? ઝીરો. કારણ કે ઓબ્વિયસલી બંને દિશા સમાન હોય તો પછી કોઈ ખૂણો જ ના બને ને, અને ખૂણો જ ના બને તો થીટા કેવો મળશે? ઝીરો મળશે, રાઈટ? તો એ વત્તા બી ઇઝ ઇક્વલ ટુ, મેં કહ્યું હતું જ્યારે મૂલ્ય શોધવાનું થાય, મિત્રો આપણે અગાઉ પણ વાત કરી છે કે જ્યારે મૂલ્ય શોધવાનું હોય ત્યારે શું કરવાનું? અંડરરૂટ કે અંદર આપેલા જેટલા પણ હોય પદ એનું શું કરવાનું? વર્ગ કરવાનો અને એનું વર્ગ મૂલ્ય લેવાનું. તો એ વત્તા બી આખાનો વર્ગ થશે. તો એ સિવાય શું થાય? એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા ટુ એ બી કોસ થીટા, એટલે અહીંયા આવું થાય, એ વત્તા બી આખાનો સ્ક્વેર, રાઈટ? એ વત્તા બી આખાનો સ્ક્વેર અંડરરૂટમાં, તો એ સ્ક્વેર વત્તા ટુ એ બી વત્તા બી સ્ક્વેર. તો એ વત્તા બી બરાબર, ચલો એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર, હવે ટુ એ બી કોસ 90, એટલે કે ગતિ રહી ઓલરેડી, બાકી શું રહ્યું? એ વત્તા બી આખાનો સ્ક્વેર. સ્ક્વેરના રૂટ કેન્સલ, તો શું મળશે? એ વત્તા બી જોવા મળે છે. તો માનાંકમાં મૂળ ઓફ એ વત્તા બી બરાબર મૂળ ઓફ એ વત્તા મૂળ ઓફ બી, સમીકરણ નંબર બે, રાઈટ? હવે સમીકરણ નંબર એક અને સમીકરણ નંબર બે પરથી આપણે કહી શકીએ કે માટે એ વત્તા બી ઇઝ અ લેસ ઓર ઇક્વલ ટુ મૂળ ઓફ એ વત્તા મૂળ ઓફ બી, એટલે કે બંને વચ્ચે ઇક્વલ ટુની નિશાની જે છે, આ રેખા તમે લખાઈ રહી છે ને, એ ત્યારે જ શક્ય બને કે જ્યારે તે બંને કેવા હોય? એક જ દિશાના હોય. એટલે કે આપણને જ્યારે આવું ત્યારે જ જોવા મળે ઇક્વલ ટુની નિશાની, કે જ્યારે બંને કેવા હોય, બંને એ અને બી બંને એક જ દિશાના હોય ત્યારે, રાઈટ? આવું સેમ આપણે જેવું આપણે સરવાળો માટે આપણે ત્રિકોણનો ઉપયોગ કર્યો આ રીતે, અહીંયાથી આના ઉપર સરળ કરીએ, પહેલાં આપણે શું કર્યું કે આની લંબાઈ એ આ બે લંબાઈ સરળતા થઈ છે નાની છે, પછી આપણે એના સમીકરણના રૂપમાં એને ટ્રાન્સફોર્મ કર્યું અને પાછું એને શું લાવ્યા, તો છેલ્લે આપણે એને બતાવ્યું કે હા ભાઈ કે આ બંને જો એક દિશામાં હશે તો જ આપણને અહીંયા આ નિશાની જોવા મળશે. એ રીતે આપણે શું કરીશું, આ ત્રિકોણની વાત કરી અને બાદ બાકી સમજવાની છે, સેમ એઝ મેથડ સેમ એઝ પ્રોસેસ. તો વાત કરી શકીએ કે આપણને બીજામાં શું કહ્યું છે કે મોડ ઓફ એ વત્તા બી સદીશ ઇઝ અ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ મોડ ઓફ એ માઇનસ મોડ ઓફ બી. હવે આપણને અહીંયા એ જ કન્ડિશન માટે કહ્યું છે, એ જ ત્રિકોણ માટે કહ્યું છે, પણ થોડું ઉલટું છે, થોડું જુદું છે. શું છે? આપણે ફરી વાત ઉપર જ ઉપર શું કહ્યું હતું તમને યાદ હોય, તમે ઉપર શું કહ્યું હતું કે ત્રિકોણની એક બાજુની લંબાઈ એ બાકીની બે બાજુ લંબાઈના સરવાળા કરતાં કેવી છે? નાની છે. પણ એ ઉલટું છે કે ત્રિકોણની એક બાજુની લંબાઈ તેની બાકીની બે બાજુની, હવે અહીંયા બાદ બાકી છે, શું બોલીશું? બાદ બાકી કરતાં હંમેશા કેવી હોય છે? જો ગ્રેટર દેન ઇક્વલ ટુ શું કહેવાય? મોટી છે. કારણ કે આ વેલ્યુઝ આપણે આ કરતાં કેવી છે? મોટી છે, રાઈટ? ત્રિકોણ ફરી એકવાર ઓ પી ક્યુની અંદર એને કહીશું, સોરી આ મિસ્ટેક, જો આપણે આની વાત કરવાની છે. કારણ કે આપણને અહીંયા જો આ એ માઇનસ બી તો અતવાર લાગશે, એટલે આની વાત જોવાશે, આપણે જો એ પ્લસ બીની વાત કરીએ છીએ. ત્રિકોણ ઓ પી ક્યુની અંદર ફરી અગેન જઈએ, હવે જાણીએ છીએ કે ઓ પી ક્યુની અંદર આપણે ઓ ક્યુ જે છે એ ઓ પી માઇનસ પી ક્યુ, જો ધ્યાનથી ઓ ક્યુ છે, ઓ ક્યુ ક્યાં છે આપણો? આવી ગયો કે ઓ ક્યુ જે છે એ આની અને આની જો બાબાકી કરીએ તો એના કેવું મળશે? મોટો મળશે, એટલે કે ઓ પી માઇનસ પી ક્યુ, સોરી ઓપી માઇનસ પી ક્યુ. માઇનસ કરીશું તો આપણને વેલ્યુ કેવી મળશે? મોટી મળશે. કારણ કે આના અને આના બાદ કરતાં જે લંબાઈ મળે એ લંબાઈ કરતાં તો આ લંબાઈ કેવી છે? મોટી છે. એમાં શું હતું? આ લંબાઈ લંબાઈનો સરવાળો કરતો હતો, પણ એ શું છે? લંબાઈ લંબાઈનો બાદ બાકી છે, તો એ લંબાઈ જે મળશે એના કરતાં કેવી છે? નાની છે. એ આપણે બેઝિકલી જાણી શકીએ. તો યસ, કે ઓ ક્યુ ઇઝ અ ગ્રેટર દેન ઓપી માઇનસ પી ક્યુ. હવે અહીંયા જે ઓપી માઇનસ પી ક્યુ જે છે આપણે લેવાનું કારણ એ છે કે તેનું મૂલ્ય કે ઓપી ઇઝ અ લેસ દેન સોરી ગ્રેટર દેન પી ક્યુ હોય તો ધન મળે, અને ઓપી ઓપી જે છે
એ ઓપી લેસ ધેન પી ક્યુ હશે તો રૂમ મળશે, તો ડાબી બાજુ ધન મળશે. તેથી આપણે શું કહ્યું છે, ઓકે ચલો હવે આને ભૂલી જાઓ હમણાં. ઓકે શું છે, તો એ વત્તા સદીશ બી ઇઝ ગ્રેટર દેન ઓપી, એટલે શું છે મૂળે, અને પીક શું છે માઇનસ બી, રાઈટ. એટલે કે એ અને બી જો એક જ રેખા પર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, એટલે કે એ અને બી, એટલે કે આ રીતે કે એ આપણને અહીંયા મળ્યો અને બી આપણને એ જ રેખા પર મળતો હોય, પણ તો કેવો હોય વિરુદ્ધ દિશામાં હોય, એટલે કે આ રેખા પર પણ કેવો હોય વિરુદ્ધ દિશામાં હોય, રાઈટ. તો આપણે શું કહી શકીએ કે સમ, જો પેણ દિશા તો દિશા સમાન, જે દિશા કેવી છે ઉલટી છે, તો એ વત્તા બી ઇઝ ઇક્વલ શું લગાશે મૂળ ઓફ એ માઇનસ મૂળ ઓફ પી. તો ત્રણ ચાર પાસે લખી શકાય કે અહીંયા દિશા દિશા વિરુદ્ધ દિશામાં હોવાને કારણે એ વત્તા બી ઇઝ ગ્રેટર દેન, સોરી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ મૂળ ઓફ એ માઇનસ મૂળ ઓફ બી. પહેલા કન્ડિશનમાં આપણને શું ખ્યાલ આવ્યો હતો કે એમાં બંને દિશા કેવી હતી, બંને સદિશોની સમાન હતી, પરંતુ આમાં બંને સદિશોની દિશા કેવી છે અલગ અલગ છે. ગોટ ઇટ. હવે જે રીતના આપણે આ બે ત્રિકોણ માટે વાત કરી ને આગળ, એક આની માની માટી આ ત્રિકોણ પરથી, એવી રીતના હવે આ બીજા ત્રિકોણ પરથી આપણે વાત કરીશું બંનેઓની. ચલો આપણે માંથી આપણે એક સી જોઈએ, ડી તમારી જાતે કરવાનું રહેશે. ચલો ધ્યાનથી જુઓ, આપણે સીની વાત કરીએ કે સીમાં આપણને કહ્યું છે કે એ સદીશ માઇનસ બી સદીશ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ મોડ ઓફ એ માઇનસ મોડ ઓફ. જો આગળનું છે એ જ કે આ બંને દિશા કેવી છે વિરોધી છે, આપણે હમણાં વાત કરી બંને એકા પર તો છે જ, પરંતુ દિશા કેવી છે વિરોધી છે, એટલે હંમેશાનું મૂલ્ય કેવું હોય આના કરતાં નાનું જ હોય. પરંતુ અહીંયા શું આગળ છે શું એ માઇનસ બી છે, ત્યાં એ પ્લસ બી હતો, અહીં શું છે એ માઇનસ બી, આટલો ફરક છે, રાઈટ. ચલો જોઈએ ત્રિકોણ ઓપી આરની અંદર જાણીએ છીએ કે ઓપી બરાબર સદીશ એ આપણને આપેલો છે, બરાબર છે. તમે જાણો છો ઓપી બરાબર શું આપેલો છે, સદીશ એ આપેલો છે, અને આરપી બરાબર તમે સદીશ શું આપેલો છે, સદીશ બી આપેલો છે. ગોટ ઇટ. જોઈ લખ્યું છે એક મિનિટ. અને આરપી તમે સાથે માઇનસ બી આપ્યો છે, પણ આપણે માનાંકમાં લેતા કારણે આપણને એનું મળે શું મળશે અહીંયા પ્લસ બી મળશે. તો ઓઆર આપણને શું મળશે એ માઇનસ બી, જે આપણે આકૃતિમાં દોરેલું છે. હવે ત્રિકોણની કોઈ એક બાજુની લંબાઈ જે છે, એટલે કે આની વાત કરીએ, એ બાકીની બે બાજુ લંબાઈના સરવાળા કરતાં ઓછી હોય છે. કેમ, આપણે અહીં તો સરવાળો જ કરીએ છીએ, પરંતુ આ બી કહેવાય છે પોતે માઇનસ છે, એટલે આપણે શું મળશે સરવાળાની બે બાકી આપણને મૂલ્ય શું મળશે ઓછું મળે છે. માટે ઓઆર જે છે, ઓઆર જેને આપણે એ માઇનસ બી કહીએ છીએ, ઇઝ લેસ ધેન ઓફ મોડ ઓફ એ વત્તા માઇનસ ઓફ મોડ ઓફ બી. કારણ કે અમે જો સરવાળો વાત કરીએ છીએ, સરવાળો કહો છે, રાઈટ. તો લેસ ધેન ઓફ એ વત્તા મોડ ઓફ બી, મોડમાં તો વેલ્યુ પ્લસમાં લેવાની હોય, બરાબર છે. હવે જો બંને સદીશો એક જ રેખા પર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, જે આપણે ઓલરેડી જોઈએ છીએ કે એને માઇનસ બી છે એક જ દિશામાં, પરંતુ કેવા છે વિરુદ્ધ છે, તો મોડ ઓફ એ સદી માઇનસ સદીશ મોડ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ મોડમાં ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ એ વત્તા મોડ ઓફ બી જોવા મળે છે. દેટ મીન્સ કે એ માઇનસ બી બરાબર મોડ ઓફ એ વત્તા મોડ ઓફ બી, એટલે કે પાંચ થવું પડતી કે એ માઇનસ બી બરાબર ઇઝ અ લેસર ઇક્વલ ટુ મોડ ઓફ એ વત્તા મોડ ઓફ બી જોવા મળે છે. ખ્યાલ આવી ગયો. ઓકે, તો આ બસ આના જે ઉપર છે, લાસ્ટમાં પણ એવું જ છે. લાસ્ટમાં લાસ્ટમાં શું છે કે બે બાજુની લંબાઈની બાદબારી કરતાં મળતી પી બાજુ કેવી છે વધારે છે, ખ્યાલ આવે છે. ઓકે, અહીંયા ઉલટું છે. ઓકે, તો તમારે અત્યારે કોણ રહેશે તમારા માટે હોમવર્કમાં છે, જો કે અહીંયા આપેલું છે, તમે એને નોટડાઉન પણ કરી શકો છો. ઓકે, તો આજના આપણે આ સેશનની અહીંયા જ શરૂઆત કરી, અહીંયા આપણે એની પૂર્ણ આવૃત્તિ કરીએ છીએ. તો આજના આ એક્ઝામ સેશનમાં આપણને ખ્યાલ આવ્યો હશે એવી આશા. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.